खाली जगह अने करी तो आपणे विचारशुं के आ शुं
हस्ताक्षर खाली जगह लखाई छे बराबर। પછી તમારે એક છે પ્રશ્ન નંબર 5 કે ચિત્રમાંથી શબ્દ જોઈને લખો, તો તમારી માછલીનું ચિત્ર બતાવ્યું છે એમાંથી તમારે જો પેલું ચિત્ર છે ચોપડી છે પુસ્તક, તો પુસ્તકને હિન્દીમાં શું કહેવાય? તો કે કિતાબ, તો તમારે હિન્દીમાં લખવાનું છે કિતાબ। તમારી પાસે શબ્દ આવડો છે તો એમાંથી તમે લખી શકો। પછી બીજું ચિત્ર શેનું છે? તો કે પપૈયાનું, તો હિન્દીમાં આપણે શું કહીએ છીએ? તો હિન્દીમાં આપણે પપીતા। જો તમારે એમાં લખેલું છે તમારે ગોતી અને તમારે હિન્દી લખવાનું છે। પછી નળ છે, તો આપણે ખ્યાલ છે કે આપણે ગુજરાતીમાં એમ જ બોલીએ કે નળ, પણ હિન્દી શબ્દ કયો છે? તો તમારે એમાંથી માછલીમાંથી ગોતવાનું છે, તો માછલીમાં શું લખેલું છે? તો કે નળ। પછી ચિત્ર બતાવીને તરબૂચ, તો ગુજરાતીમાં એને આપણે તરબૂચ કહીએ છીએ પણ હિન્દીમાં આપણે એને તરબૂચ કહીએ નહીં। તો તમારે એમાં શબ્દ લખેલા છે સ્ટેપ બાય સ્ટેપ, એમાં શું છે? તો કે તરબૂચ, જ આવી જાય જ ને, તો આ રીતે। પછી હરણ, તો આપણે ગુજરાતીમાં એને હરણ કહીએ પણ હિન્દીમાં આપણે એને હરણ કહેવાય નહીં। કયો શબ્દ બોલાય છે? તો કે હિરણ। પછી તમારો પેજ નંબર 36 છે કે શબ્દ છે કે પેડ, બંદર, બેઠા, આમ। તો પેલું ચિત્ર છે, પેલો અક્ષર છે પેડ, તો તમારે ત્યાં ઈ જ લખવાનું છે। પછી બંદર, તો ઈ શબ્દ લખવાનો છે। પછી બેઠા, તો તમારે ઈ શબ્દ જોઈને લખવાનું આમ। એટલે તમારા ચાર શબ્દ થયા અને ચાર રીતે તમે બતાવેલી છે, એક બાય એક, એક બાય એક, સ્ટેપ બાય સ્ટેપ। એટલે તમારે ચાર ચાર શબ્દમાંથી શું કરવાનું છે? બધા શબ્દો છે, સાત શબ્દ સાત વાક્ય આપેલા છે, એ સાથે સાત વાક્યનો શબ્દ આવ્યો છે, એ તમારે શું કરવાનું એમાં જોઈને લખવાનું છે। પછી વાક્યને વાંચો અને લખો, તો વાક્ય છે કે બાળક દૂધ પીતા હે, તો તમારે શબ્દ વાક્ય છે શું કરવાનું છે? જોઈને લખવાનું છે, પણ એને હું ઘણી વખત પરીક્ષામાં એનું ગુજરાતી કરવું આવે તો શું આવે? તો કે બાળક દૂધ પીવે છે। તો કે કોણ તાળી વગાડતા હે, તો એનું આપણે ગુજરાતી કરી શકીએ કે કોણ તાળી વગાડે છે, તો તમારે જોઈને લખવાનું છે હિન્દીમાં। પછી જો આપણે શાકભાજીના નામ આની પહેલાના વિડીયોમાં સરસ મજાના હિન્દીમાં શબ્દ તમને શાકભાજીના કર્યો બરોબર, તો એમાં આપણે દુકાન બતાવી છે શાકભાજીવાળાની, તો હિન્દી શબ્દ સાથે ગુજરાતી તમને આપેલું છે શાકભાજી દુકાન પેજ નંબર તમારા છે 37માં, તો એમાં તમારે શું કરવાનું? ય ક્વેશ્ચન થાય, તો ક્વેશ્ચન પેની તમને શું બતાવ્યું છે? દુકાન બતાવી છે, એટલે કે આ ક્વેશ્ચન થાય છે એ રીતે। પછી ઉનકી સબ્જી, ઉનકી સબ્જીની દુકાને એને શું છે? એમને શાકભાજીની દુકાન છે। પછી ય દુકાન બડી હે, એટલે એની દુકાન કેવી છે? તો કે બડી એટલે મોટી, એની મોટી દુકાન છે। આ રીતે તમારે ગુજરાતી કરી શકો, પણ તમારે ગુજરાતી લખવાનું નથી, તમારે માત્ર હિન્દી વાક્યમાં જોઈને લખવાનું છે। હવે આવ્યા પેજ નંબર 38, પેજ નંબર 38માં પણ એમ જ છે કે ચિત્ર વાંચો, જુઓ, વાક્ય વાંચો અને જોઈને લખો। ખૂબ ય મેરા ઘર હે, આંગન મેં યસ કોલ્યુ ખેલતે હે, આંગન કે કિનારે છોટા સા બગીચા હે, તો આ તમારે જોઈને લખવાનું છે। હવે આપણે કરવાનું છે પેજ નંબર 39માં, પેજ નંબર 39 શું છે? તો એમાં છે કે ચિત્ર છે કે જોઈને ચિત્ર છે એનું તમારે શબ્દ લખવાનું છે, તો પેલું ચિત્ર શું છે તો એનું તમારે શબ્દ લખવાનું છે। જો તમારે આ રીતે તમને આપેલું છે તમારું ચિત્ર આ રીતે છે, તો આ ચિત્રને તમે શું કહેશો? આ ચિત્ર તમારું છે, શેનું છે? તો આ ચિત્ર તમારું આવશે, અહીંયા ચિત્ર છે એ ઢોલકનું ચિત્ર છે બરાબર, તો આ તમારે અહીંયા શું કરવાનું થશે? તો આપણે એમાં લખશું ઢોલક, તો આ રીતે તમારો શબ્દ ત્યાં કામુસમાં તમારે લખી નાખવાનું છે કે શબ્દ લખવાનો ઢોલક, તો આ તમારો શબ્દ છે એ તમારે કામુસમાં ત્રણ કામુસ આપેલા છે એટલે ત્રણે ત્રણ કામુસમાં તમે લખવાનું કે લખવાનું એમાં થશે, તો શું લખશો? તો એમાં આપણે શબ્દ લખશું ઢોલક,
ल क आ રીતે પછી શબ્દ છે ચપલી તો ચપલી ને હિન્દી માં શું કહે જો ખાના માં તમારે ચિત્ર જોઈ તેમના નામ લખવાના છે પણ કેનના ગુજરાતી માં નહીં તમારે એમાં હિન્દી માં લખવાના છે તો આપણે એમાં લખશું ચી ડી યા આ રીતે તમારું એક ચિત્ર બતાવીને તમને બતાવ્યું છે કે આ રીતે તમારે લખવાનું છે ત્રીજું જે ચિત્ર છે અજગર તો આપણે ત્યાં શું લખશું તો એમાં આપણે લખવાનું થશે અ જ ગ ર આ રીતે તમારું હિન્દી શબ્દ એની નીચે તમને ચિત્ર બતાવવાનું છે કે ઢીંગલી તો આપણે ઢીંગલીને શું કહીએ છીએ તો ઢીંગલીને હિન્દી શબ્દ આવે ગુડિયા બરાબર ઢીંગલી છે એને આપણે હિન્દીમાં શું કહેવાય તો હિન્દી શબ્દ આવે ગુડિયા પછી છે ઝાડ છે તેનું ઝાડ છે તો કે વડનું ઝાડ છે પણ એમાં વડ નથી લખવાનું નીચે જે દર્શાવેલું છે વસ્તુ ઈ તો એમાં શું છે તો એમાં આવશે વડોપાઈ આ રીતે તમારો શબ્દ લખવાનો છે ચાર ખાના આપેલા તમને છે તો એમાં તમે આ રીતે વડોપાઈ પછી શબ્દ છે ચિત્ર તમારે જોવાનું છે ચિત્ર છે પગનું તો એમાં આપણે શું લખશું તો કે પેર પેર એટલે પગ પગ એટલે પગ ના લખી શકાય પછી કેળા છે તો કેળા ને હિન્દીમાં આપણે શું કહીએ તો એમાં આવશે કેલા તો આ રીતે તમારો શબ્દ ખાનામાં પૂર્ણ કરવાનો છે ચિત્ર જોઈએ પછી શું કીધું છે એમાં કે પ્રશ્ન છે એમાં તમને કીધું છે કે ખાના આપેલા છે તમને એના પછીનો નંબર છે કે કૌંસમાં આપેલા અક્ષરનો ઉપયોગ કરી શબ્દ બનાવો તો તમને ખાના દર્શાવે છે એમાં તમને શબ્દ આવ્યા છે જો ભ ન અને વ તો અહીંયા તમારો શબ્દ છે આ રીતે તમારે બનાવવાનું છે આ રીતે તમને ચેક્સ આપેલા છે એમાં છે ચેક્સમાં તમને લેવું છે આ જ રીતે આ તમારો આ રીતે તમારે ચેક્સ પાડેલું છે આ રીતે બરાબર આ રીતે તમને ચેક્સ બતાવવામાં આવ્યા છે આ રીતે તમને ચેક્સ આપ્યા છે આ જ રીતે તમને ચેક્સ છે એમાં છે શું છે અને એમાં લખ્યું છે નીચે ક પછી એમાં શબ્દ બનશે કયો એમાં લખેલું છે ન અને અહીંયા વ તો અહીંયા તમારો વચ્ચે શબ્દ આવ્યો છે જ તો અહીંથી તમારે વાક્ય બનાવ અહીંથી તમારે શબ્દ બનાવ તો અહીં શું લખશો તો અહીંયા આપણે લખશો ભ જ અને ન આ શબ્દ પણ આવી ગયો આ શબ્દ પણ આવી ગયો હવે અહીંયા ઉપર શું લખશું આ બાકી રહી ગયું તો અહીંયા વ જ અને ન તો આ રીતે તમારે તમારું ખાનું છે એ પૂરું કરવાનું છે હવે છે હજી પણ આપેલું છે તમારે તો એમાં શું છે તો એમાં તમારે જોવાનું છે કયું આપેલું છે તો અહીંયા આપણે ચેક્સ કરશું અને ચેક્સમાં આપણે શબ્દ બતાવ્યો છે એ રીતે આપણે કરવાનું છે તો અહીંયા તમારે ચાર ચેક્સ પાડેલા છે આ રીતે બરાબર પછી એમાં તમારે શબ્દ બનાવવાનો છે આ રીતે તમારે ચેક્સ છે એમાં આ એક ચેક્સ અને અહીંયા બીજા અને એમાં કૌંસમાં કે શબ્દ આપેલા છે તો કે શ પછી ત પછી કયો શબ્દ છે તો કે ર અને ખ તો આ બધા જે અક્ષરો છે એના દ્વારા તમારે આ તમારા ટેક્સ્ટમાં લખવાનું છે તો એમાં વચ્ચે તમારે સ્કેલો લખેલું છે માત્ર અહીંયા ભ કરેલો છે હવે તમારે શું કરવાનું છે આ બધા જ અક્ષરોનો ઉપયોગ કરી અને તમારે તમારો ટેક્સ્ટ પૂરો કરવાનો છે તો અહીંયા શું કરશું આપણે શ અહીંયા લઈ લઈશું તો અહીંયા આપણે લખ્યું શ પછી આ ર આવે તો કે ર અહીંયા ભ અને અહીંયા આવ્યા ત તો આ તમારો જો શ નો ઉપયોગ થઈ ગયો ર નો થઈ ગયો પછી બ તો લખેલું જ હતું અને ત હવે કયો શબ્દ લીધો માત્ર ખ હવે તમે શું કરવાનું છે તો કે અહીંયા આપણે બ અહીંયા લખશું ત અને ખ તો આ તમારા ખ નો પણ ઉપયોગ થઈ ગયો તો અહીંયા આપણે લખેલો શબ્દ બ
અને યા આ તમારો ટેક્સ્ટ પૂરો થઈ ગયો બરોબર પછી અહીંયા તો કે ટી ડી યા આ તમારો શું થઈ ગયો તો અહીંયા પણ તમારું શું બની ગયા અહીંયા આ રીતે તમને ખાના આપવામાં આવેલા છે તો આ રીતે તમારે શું કરવાનું આ રીતે તમારું ખાનું છે એ પૂર્ણ કરવાનું રહેશે આ રીતે તો આ પણ છે તમારો ટેક્સ્ટ પૂરો થઈ ગયો હવે પછીના ચિત્રમાં છે કે જો મકાન આપેલું છે અને કાન આપેલા છે તો એમાં આપણે શું લખશું તો કે મ કા અને ન પછી નીચે આવી જશે તો કે કાન પછી ચિત્ર છે એમાં કયું છે તો કે ચિત્ર મંદિર અને ખરગોશ તો આપણે ચિત્રમાં ઊભું લખવાનું થશે કે ખ ર ગો શ અને આગળ આપણે લખશું મંદિર તો આ રીતે પેજ નંબર તમારા જે છે 39 એ તમારો આ વર્ક છે બરોબર અને પેજ નંબર 40 માં શું છે કે ચિત્ર જુઓ અને શબ્દ લખો તો તમારા ચિત્ર છે પેલું ચિત્ર શેનું છે તો બધા બાળકોને ખબર છે કે આપણો રાષ્ટ્રધ્વજ ઝંડો બરોબર તો એને ગુજરાતીમાં ઝંડો બોલીએ છીએ હિન્દીમાં આપણે શું કહીએ તો કે ઝંડા બીજું ચિત્ર તો બીજું ચિત્ર ગાયનું આપેલું છે તો હિન્દીમાં પણ આપણે ગાય લખવાનું છે ગુજરાતીમાં પણ શું કરીએ તો કે ગુજરાતીમાં પણ આપણે ગાય લખીએ છીએ પછી ત્રીજું ચિત્ર તો મંદિર છે તો એને મંદિરને પણ ગુજરાતીમાં પણ એમ કહીએ અને હિન્દીમાં પણ આપણે એમ કહીએ છીએ પછી ચોલ ચિત્ર છે વાંદરો છે ગુજરાતીમાં આપણે વાંદરો કહીએ છીએ પણ હિન્દીમાં તો કે એમાં ઉપર લખેલું છે તમારે શબ્દ ગોતવાનો છે તો શબ્દ આવશે કયો તો કે બંદર તો આ તમારો શબ્દ બની ગયો પછી નીચે ઋષિ બતાવ્યા છે તો હિન્દીમાં પણ આપણે એને શું કહીએ ઋષિ કહીએ અને ગુજરાતીમાં પણ શું કહેવાય ઋષિ તો આપણે શબ્દ લખવાનો કે ઋષિ પછી સૈનિક અને પતંગ પછી શું કીધું છે કે ખાલી જગ્યા પૂરો તો તમારો પ્રશ્ન છે કે નીચેની ચિત્ર દ્વારા ખાલી જગ્યા પૂરો તો તમારે ચિત્ર દ્વારા ખાલી જગ્યા પૂરવાની છે કે ચિત્ર કયું બતાવ્યું છે જો પેલું ચિત્ર તમારે દરેકે જોવાનું છે કયું ચિત્ર છે તો બધાને ખબર છે કે મહલ છે મહલ એટલે મોટું મકાન હોય એને આપણે શું કહીએ મહેલ તો પેલો આપેલો છે પેલું છે અહીંયા પ્રશ્ન તમારો આવશે ચોથો ખાલી જગ્યા પૂરો પણ કેવી ખાલી જગ્યા તો કે ચિત્ર દ્વારા ખાલી જગ્યા બરોબર તો એમાં આપણે લખશું કે પેલું આવેલું છે પેલું શું છે તો પહેલામાં શું આવેલું છે તો જો એમાં પહેલામાં મહેલ બતાવ્યો છે વાક્ય બતાવ્યું છે કે યહ રાજા કા ખાલી જગ્યા હે તો એમાં આપણે ચિત્રમાં શું લખશું તો ચિત્ર પણ જોયેલું અને ચિત્ર દ્વારા આપણે ખાલી જગ્યા ભરવાની છે તો એમાં લખશું મહલ તો અહીંયા આપણે લખશું યહ રાજા અહીંયા રાજા કા ખાલી જગ્યા હે તો આપણે શબ્દ લખવાનો થશે કયો શબ્દ લખશું તો એમાં આપણે લખશું કે મહલ અહીંયા હિન્દી શબ્દ લખવાનો છે ગુજરાતીમાં નહીં એટલે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરીએ તો બીજું છે બીજું ચિત્ર શું છે તો ચિત્ર બીજું છે કે આપણે જે મદારી વગાડે વગાડે એને શું કહેવાય તો કે જે મદારી આપણે ના બોલે ને એને એની પાસે એવું સાધન છે એ સાધનનું નામ શું છે ખબર છે હા બીન છે બીન એટલે ઓલો મદારી છે વગાડે ત્યારે ના આ રીતે બોલવા માંડે એને શું કહેવાય બીન તો ચિત્ર બતાવ્યું છે બીન તો આપણે વાક્ય કરીએ સપેરા અહીંયા લખેલું છે સપેરા જો સપેરા શબ્દ સપેરા એટલે શું કહેવાય આ હિન્દી શબ્દ છે તમને ખ્યાલ છે સપેરા એટલે હમણાં બોલ્યું કે મદારી તો કે સપેરા ખાલી જગ્યા અહીંયા આપણે લખવાનું ખાલી જગ્યા પછી બજાતા હે બ જાતા હે તો સપેરા છે એ ચિત્ર તમને બતાવ્યું છે તો એમાં શું આવે છે અહીંયા સપેરા એટલે મદારી બીન એટલે તો બીનનો શબ્દ બીન જ થાય તો અહીંયા આપણે લખશું એમાં
કે બીન તો ખાલી જગ્યા કઈ કે શપેરા બીન બજાતા હે તો આ તમારી ખાલી જગ્યા પૂરી થઈ ગઈ ત્રીજો આવશે ત્રીજો ચિત્ર છે બતાવ્યું છે જુઓ કાકડી છે તો એમાં આપણે લખશું કે સવિતા અહીંયા લખવાનું છે સવિતા કાકડીનું ચિત્ર બતાવ્યું છે હિન્દીમાં આપણે કાકડીને શું કહેવાય તો આપણે ખ્યાલ હોવો જોઈએ શાકભાજીને નામ કરી લખું તો ખબર હોય નહીંતર આપણે કાકડીનું કાકડી લખી નાખીએ તો એ વાક્ય તમારો ખાલી જગ્યા શું પડશે ખાલી જગ્યા ખોટી પડશે બરોબર તમારે હિન્દી શબ્દ ગુજરાતીનો હિન્દી શબ્દ લખેલો હોવો જોઈએ એનું નામ હિન્દીનું પેપર કહેવાય તો તો ગુજરાતીનું પેપર ના બધા લેવો પડે તો આ રીતે તમારે સવિતા ખાલી જગ્યા કાઢતી હે અહીંયા સવિતા ખાલી જગ્યા કાઢતી હે તો ચિત્ર આપેલું તમને છે એટલે એમાં શું કાઢતી એટલે કાપે છે તો અહીંયા આપણે લખશું કે ક કડી કારણ કે ચિત્ર આપેલું છે એટલે જો ચિત્ર ન આપેલું હોય તો ત્યાં તમે ગમે તે લખી શકો બરાબર પછી જો અહીંયા ચિત્ર ન હોય તો તમે આલુ પણ લખી શકો પછી ભીંડી પણ લખી શકો પણ ચિત્ર છે કે કાકડીનું છે એટલે આપણે હિન્દીમાં કાકડીને કકડી કહીએ છીએ એટલે આપણે અહીંયા કકડી લખવાનું પાણીની હવે કેટલી ખાલી જગ્યા છે પાણીની અહીંયા લખવાનું છે પાણીની ખાલી જગ્યા પછી શું છે તૈરતી હે તૈરતી હે જો ચિત્ર આપેલું છે તમને તો કયું ચિત્ર છે તો કે માછલી તો કે માછલીને હિન્દીમાં શું કહેવાય તો કે મચ્છરી તો આપણે એમાં લખી શકું પાણીની મચ્છરી તો તમારે હિન્દીમાં જ લખવાનું છે માછલી નથી લખી નાખવાનું તો અહીંયા આપણે પાણીની મચ્છલી તૈરતી હે હવે પાંચમું ચિત્ર શું છે તાળા છે તો તાળાને હિન્દીમાં શું કહેવાય તો અહીંયા આપણે લખશું અહીંયા પાંચમામાં કે દરવાજે પર તમારે લખેલું છે દરવાજે દરવાજે પર પછી ખાલી જગ્યા કરવાની છે ખાલી જગ્યા લગાહે તો ચિત્ર તમને બતાવ્યું છે એટલે તમે શું લખી શકશો કારણ કે ચિત્ર બતાવ્યું છે તાળા તો એમાં તમારે લખવાનું થશે તાળા હિન્દીમાં એને તાળા કહેવાય તો અહીંયા તમારે આ રીતે તમારી ખાલી જગ્યા લખવાની છે બરોબર પેજ નંબર તમારા 40 તમારો પાઠ 3 છે અહીંયા કમ્પ્લીટ પૂરો થાય છે કારણ કે શાકભાજીના નામ સાથે તો દરેકે પોતાની પેજ નંબર 40 સુધીનું શરીર પૂર્ણ હોવી જોઈએ એમાં પણ